SANDHAN All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jod thi kadi etle SANDHAN Namaskar ગોંડલની એમબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા તથા વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર હરીશચંદારાણા કેસીજીના આ ઇનિશિયેટિવ સંધાનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દેર આર ટુ સર્ટન થિંગ ઇન હ્યુમન લાઈફ, ડેથ એન્ડ ટેક્સ. એટલે કે બે નિશ્ચિત બાબતો છે, મૃત્યુ અને કર. એટલે આ પૃથ્વી ઉપર આવનાર દરેક વ્યક્તિઓ, કોઈ પણ વ્યક્તિ મૃત્યુથી બચી નથી શકતી, એમ કરના કર ભરવાની જવાબદારીમાંથી પણ છટકી શકતી નથી. તો આજનો આપણો જે ટૉપિક છે એ ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરાને લગતી બાબતો વિશે આજે આપણે વાત કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે આવક ઉપર લેવામાં આવતા વેરાને આપણે આવકવેરા તરીકે ઓળખીએ છીએ, અને ખાસ કરીને આપણે એમ સમજીએ છીએ કે આવક એ આવકવેરાનો મુખ્ય આધાર છે. પરંતુ આવક સિવાય પણ અન્ય કેટલીક બાબતો છે એ આવકવેરાના આધાર તરીકે જોવામાં આવે છે. એટલે આજે આપણે આવકવેરાના આધાર એટલે બેઝિસ ઓફ ચાર્જ આપણે સ્લાઇડમાં જોઈશું. આજનો આપણો ટોપિક રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી એટલે કે કરદાતાનો રહેઠાણ વિષયકનો દરજ્જો, આ વિષય સંબંધિત આજે આપણે વાત કરવાના છીએ. એ માટે ખાસ કરીને ભારતમાં આવકવેરો જે કાયદા હેઠળ લેવામાં આવે છે, કાયદાને આપણે 1961ના આવકવેરાના કાયદા તરીકે ઓળખીએ છીએ. અને આ આવકવેરા કાયદાની કલમ 4, 5 અને 6 એટલે કે સેક્શન 4, 5 અને 6ની જુદી જુદી જોગવાઈઓની આજે આપણે વિસ્તૃત સમજૂતી આ વ્યાખ્યાન દરમિયાન હું અને ડૉક્ટર ચંદારાણા સાહેબ આપને આપવાનો પ્રયાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જે રીતે જાણીએ છીએ કે આવક ઉપર લેવામાં આવતા વેરાને આવકવેરા તરીકે ઓળખવામાં આવે છે, એટલે એક તો એમનો આધાર થયો આવક, એક એનો આવકવેરાનો આધાર થયો. એટલે કોઈ પણ વ્યક્તિની કર ભરવાની જવાબદારી આવકને આધીન છે. એમ કહીએ કે જે વ્યક્તિ વધુ આવક કમાય એને વધુ વેરો ભરવાનો થાય, અને જે વ્યક્તિ ઓછી આવક કમાય એને ઓછી આવકવેરો ભરવાનો થાય. એટલે એક આધાર થયો એમનો આવક. પછી બીજો આધાર એ દ્રષ્ટિએ જોઈએ કે આવકનું સ્થળ, એ આવક ક્યાંથી મેળવે છે. એટલે ભારતમાંથી આવક મેળવે છે કે વિદેશમાંથી આવક મેળવે છે કે ભારત સિવાયના અન્ય સ્થળેથી આવક મેળવે છે. એક બીજો આધાર થયો આવકનું, આવક કમાવાનું સ્થળ. અને ત્રીજા આધાર તરીકે ખાસ કરીને રહેઠાણ વિષયકનો દરજ્જો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આજની આપણી જે મુખ્ય ચર્ચા છે કે આ બેઝિસ ઓફ ચાર્જ એટલે કે કરબોજનો જે મુખ્ય આધાર તરીકે રેસિડેન્ટ સ્ટેટસ એટલે કે કરદાતાનો રહેઠાણ વિષયકનો દરજ્જો, એ માટે સૌથી પહેલાં આપણે સ્લાઇડમાં જોઈશું આવકવેરા ધારાની બોજો લાદતી કલમ. કરબોજો લાદતી કલમ એને સેક્શન 4, અને આ કલમને એ કોઈપણ કરદાતા પર કરનો બોજ લાદતી કલમ છે એટલે એને ચાર્જિંગ સેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 1961ના આવકવેરા ધારાની કલમ 4 જણાવે છે કે દરેક શખ્સની પાછલા વર્ષની કુલ આવક જેની આવકવેરા ધારાની જોગવાઈઓ પ્રમાણે ગણતરી કરેલ હોય તેના પર કેન્દ્ર સરકારનો કાયદો, એ જેને આપણે ફાઇનાન્સ્ડ એક્ટ તરીકે ઓળખીશું, જે આકરણી વર્ષ માટે જે દરે આવકવેરો લાદવાનું ઠરાવે તે દરે આવકવેરો લાદવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં કેટલાક શબ્દો જુદા કલરથી હાઇલાઇટ કરેલા છે. એક છે શખ્સ, ઇન્વર્ટેડ કોમામાં પાછલું વર્ષ, અને કુલ આવક. મારી સાથે ડૉક્ટર ચંદારાણા સાહેબ છે. એ થોડી વિસ્તૃત સમજૂતી વિદ્યાર્થી મિત્રોને આપો કે આ શખ્સ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર ઝાલા સાહેબે આવકવેરાની શરૂઆત આવક સાથે કરેલી છે કે ત્રણ બાબતો બહુ મહત્ત્વની છે, આવક, આવકનું સ્થળ અને રેસિડેન્શિયલ સ્ટેટસ. હવે જ્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ તો પ્રશ્ન આવે છે કે કોની આવક ઉપર કર લાગશે. તો ભારતની અંદર આવકવેરા અધિનિયમ 1961 પ્રમાણે કરદાતાઓને મુખ્ય 7 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે, અને એનું નામ પાડવામાં આવ્યું છે શખ્સ. આ 7 પ્રકારના કરદાતાઓમાં સૌથી પહેલો કરદાતા એટલે કે તમે અને હું છીએ, એટલે કે વ્યક્તિ કરદાતા. મિસ્ટર અમિતાભ બચ્ચન એ વ્યક્તિ કરદાતા છે, અનિલ અંબાણી એ વ્યક્તિ કરદાતા છે,
હરીશચંદા રાણા અને ડૉક્ટર ઝાલા સાહેબ એ વ્યક્તિ કરદાતા છે અને તમે બેઠેલા વિદ્યાર્થીઓ રાહુલ અને મનીષ પણ અહીંયા વ્યક્તિ કરદાતાની વ્યાખ્યામાં આવીએ છીએ. બીજા પ્રકારનો શખ્સ હોય છે HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ, અને અહીંયા એક કર્તા છે એ એનો કરદાતા બને છે અથવા જે કર ભરવા માટે જવાબદાર શખ્સ બને છે. પછી જે કંપની કરદાતા આવે છે, પેઢી જે હોય છે એ પણ એક કરદાતા તરીકે જુદું અસ્તિત્વ ધરાવે છે. પછી શખ્સોનું મંડળ હોય છે, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા હોય અથવા પછી ચેમ્બર ઓફ કોમર્સ હોય, તો આ વ્યક્તિઓનું મંડળ અથવા શખ્સોનું મંડળ BOI અને AOP એસોસિએશન ઓફ પર્સન, આ બધાએ પણ એક કરદાતા અથવા શખ્સ તરીકે બને છે. પછી જે સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા હોય તો નગરપાલિકા, કોર્પોરેશન હોય તો કોર્પોરેશન, એ એક સ્થાનિક સત્તામંડળ છે જે અહીંયા એક શખ્સ બને છે. અને કૃત્રિમ રીતે કાયદેસરના જે શખ્સો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ગુજરાત યુનિવર્સિટી હોય કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે, એ પણ એક જુદા જ પ્રકારનો શખ્સ છે. આ સાતે સાત પ્રકારના શખ્સો માટેનો કાયદો અલગ અલગ છે. એટલે કે વ્યક્તિ કરદાતા જ્યારે શખ્સ બને છે અથવા વ્યક્તિ કરદાતા છે ત્યારે એના માટે કઈ રીતે ટેક્સ ભરવો અથવા એના માટે કર માટેના નિયમો જુદા છે. HUF અને વ્યક્તિ કરદાતા માટેના સામાન્ય રીતે નિયમો સમાન હોય છે, પણ એના પછીના જુદા જુદા છે. આ છે શખ્સ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી બાબત ફરીથી આપણે મૂળ સ્લાઇડ ઉપર ફોકસ કરીએ કે અહીં શખ્સની વ્યાખ્યા ચંદ્રાણા સાહેબે સમજાવી કે ઇટ મે બી એ ઇન્ડિવિજ્યુઅલ, ઇટ મે બી એ HUF, ઇટ મે બી એ કંપની, ઇટ મે બી એ ફર્મ. એટલે આ સાતમાંથી કોઈ પણ પ્રકારે કરદાતા હોય તો ચાર્જિંગ સેક્શન 4 એટલે કે આવકવેરા ધારાની કલમ 4 છે, આ દરેક પ્રકારના શખ્સ પર કરવેરાનો બોજો લાગતી કલમ કહેવામાં આવે છે. પછીનો જે શબ્દ છે પાછલું વર્ષ, પ્રીવિયસ યર, એટલે કે જે આકરણી વર્ષ માટે કરવેરાની આકરણી થવાની હોય એની તરત અગાઉના 12 માસને પાછલું વર્ષ કહેવામાં આવે છે. અને ખાસ કરીને આવકવેરો છે વ્યક્તિની પાછલા વર્ષની આવક ઉપર, એટલે પાછલા વર્ષમાં કમાયેલી આવક ઉપર આવકવેરો લેવામાં આવતો હોય. એટલે એ દ્રષ્ટિએ જ્યારે આવકવેરાની આકરણી સમજવાની હોય કે ગણવાની હોય ત્યારે એ સંજોગોમાં પાછલું વર્ષ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે પાછલા વર્ષની સાદી ભાષામાં જો આપણે પરિભાષામાં વ્યાખ્યા કરીએ તો એમ કહીએ કે પાછલું વર્ષ એટલે જે આકરણી વર્ષની વાત હોય એની તરત અગાઉના 12 માસનો સમયગાળો. ચંદ્રાણા સાહેબ, અહીં વિદ્યાર્થીઓને એ સ્પષ્ટતા કરવી પણ જરૂરી બને છે મારી દ્રષ્ટિએ કે ઘણી વખતે આ પાછલું વર્ષ 12 માસથી ઓછા સમયગાળાનું પણ હોય છે. સામાન્ય રીતે વ્યાખ્યા પ્રમાણે 12 માસનો સમય, આકરણી વર્ષ અગાઉના વર્ષમાં પૂરું થતું 12 માસનો સમય એ પાછલું વર્ષ ગણાય છે. પણ ઘણીવાર એ 12 માસનો સમય પૂરો હોતો નથી, કારણ કે ઘણીવાર ધંધો વચમાં શરૂ કર્યો હોય, ઘણીવાર નોકરી વચમાં મળેલી હોય, તો 12 માસ પૂરા ન પણ થાય. જાન્યુઆરી એમ નોકરી મળી તો 3 જ માસ થયા, ડિસેમ્બરની અંદર ધંધો શરૂ કર્યો તો 4 જ માસ થયા. તો એટલે પાછલું વર્ષ સામાન્ય સંજોગોમાં આખા વર્ષનું હોય છે, 12 માસનું હોય છે. પણ જ્યારે વર્ષ દરમિયાન કોઈ આવી ઘટનાઓ બનેલી હોય તો 12 માસ કરતાં પણ ઓછો સમય. એટલે આપણે એમ કહી શકીએ ચંદ્રાણા સાહેબ કે કદાચ એ પાછલું વર્ષ છે 12 માસને બદલે 4 માસનું હોઈ શકે, ઘણા કિસ્સામાં 1 માસનું પણ હોઈ શકે છે. એટલે નવો ધંધો શરૂ કર્યો હોય, નવા નોકરીના કિસ્સામાં, કોઈ પણ કારણોસર આ પાછલા વર્ષનું સમય મર્યાદા 12 માસ કરતાં ઓછો સમય પણ સંભવી શકે છે. પણ આપણે એને એમ સમજીશું કે પાછલું વર્ષ એટલે આકરણી વર્ષની તુરંત અગાઉના 12 માસનો સમયગાળો, એટલે કે એની અગાઉનું વર્ષ એટલે પાછલું વર્ષ એમ આપણે સમજીશું. ફરીથી આપણે સ્ક્રીન ઉપર સ્લાઇડમાં ફોકસ કરીશું તો કુલ આવક, જો અહીં કુલ આવક એટલે ખાસ કરીને કોઈ પણ કરદાતાએ પોતાની આવક છે આવકના 5 જુદા જુદા શીર્ષકો હેઠળ વર્ગીકૃત કરવી ફરજિયાત છે. અને આ શીર્ષકો આપણે બહુ સરસ રીતે જાણીએ છીએ કે પગારની આવક હોય, મકાન મિલકતમાંથી આવક હોય, ધંધા વ્યવસાયની આવક હોય, મૂડી નફાની આવક હોય કે અન્ય સાધનોની આવક હોય. આ 5-5 શીર્ષકો હેઠળની આવકનો સરવાળો એને કુલ આવક કહી શકાય છે. ચંદ્રાણા સાહેબ, આની વિશેષ સમજૂતી ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવાની જરૂર. આવકવેરા અધિનિયમ 1961 પ્રમાણે ભારતની કોઈપણ આવકને, કરદાતાની કોઈપણ આવકને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે હમણાં આપને ઝાલા સાહેબે કીધું. આ 5-5 આવકનો સરવાળો, અને એમાંથી ને જો પાછલા વર્ષનું કાંઈ નુકસાન હોય, ધંધાકીય અથવા મૂડીનું કાંઈ નુકસાન હોય તો એ નુકસાન બાદ કરવામાં આવે છે, અને બાદ કર્યા પછી જે રકમ રહે છે એને એકંદર કુલ આવક આવે છે. આના ઉપર ટેક્સ નથી લાગતો વિદ્યાર્થી મિત્રો. આ એકંદર કુલ આવકમાંથીને અંડર સેક્શન 80C થી 80U સુધીની
કપાતો બાદ કરવામાં આવે છે. તમે દાન આપેલું છે તો એ કપાત બાદ થશે, મેડિક્લેમ વીમો લીધેલો કપાત બાદ થશે. આવી રીતે 80Cથી લઈને 80U સુધીની કપાતો બાદ કર્યા પછી જે રકમ રહે છે એને કુલ આવક અથવા ટોટલ ઇન્કમ અથવા ટેક્સેબલ કરપાત્ર આવક કહેવામાં આવે છે. આ રકમ ઉપર ટેક્સ લગાડવામાં આવે છે. સાહેબ, ફરીથી આપણે સ્લાઇડમાં ફોકસ કરીશું. એટલે શખ્સની પાછલા વર્ષની કુલ આવક જેની આવકવેરા ધારાની જોગવાઈઓ પ્રમાણે ગણતરી કરેલ હોય અને તેના પર કેન્દ્ર સરકારનો કાયદો. વિદ્યાર્થી મિત્રો, અહીં ફરીથી સમજવાનું, આવકવેરો કયા દરે લેવો જોઈએ? આપણને સૌથી મોટો પ્રશ્ન થાય કે ભાઈ આવક ઉપર આવકવેરો લેવામાં આવે છે પણ કયા દરે લેવો જોઈએ? તો એ માટે આપણે જાણીએ છીએ કે આપણા દેશની મધ્યસ્થ સરકાર કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા આપણા દેશના નાણામંત્રી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંતિમ તારીખે, એટલે કદાચ 28 હોય કે 29 ફેબ્રુઆરી, દર વર્ષે જે કેન્દ્રીય બજેટ રજૂ થાય છે એ બજેટની સાથે સાથે એક ફાઇનાન્સ એક્ટ એટલે કે નાણાધારો રજૂ થાય છે જેમાં પ્રત્યક્ષ વેરાના દરો દર વર્ષે નક્કી કરવામાં આવે છે. ચંદ્રાણા સાહેબ, મને એમ લાગે છે કે વિદ્યાર્થીઓને એ પણ સમજાવવું જરૂરી છે કે ખાસ કરીને આવકવેરો ભણતા વિદ્યાર્થીઓને આપણા દેશના નાણામંત્રી કોણ છે એ ખ્યાલ પણ હોવો જરૂરી છે. આપણા દેશના વર્તમાન નાણામંત્રી કોઈ છે જ નહીં. ખરેખર તો એ હવાલો અત્યારે આપણા પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહે લીધેલો છે, કારણ કે અગાઉના નાણામંત્રી પ્રણવ મુખર્જી સાહેબ એને પ્રમોશન લઈ અથવા પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા થયા અને દેશના એ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે એમનું નાણાં પ્રધાન માટેનું પદ ખાલી છે અને એ ખાલી પદનો હવાલો અત્યારે વર્તમાન પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ પાસે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આવક પ્રત્યક્ષ વેરાના દરો એ દર વર્ષે વાર્ષિક નાણાધારામાં રજૂ થાય છે અને વાર્ષિક નાણાધારામાં આ અંડર સેક્શન 4 એટલે કે કલમ 4 હેઠળ કોઈપણ કરદાતા, દરેક પ્રકારના કરદાતાઓ, જેમ ચંદ્રાણા સાહેબે આ વાત કરી એ પ્રકારે કોઈપણ કરદાતા હોય એમની પર આ દરે બોજો લાદવામાં આવે છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું, ખાસ કરીને આજની આપણી જે મુખ્ય ચર્ચા છે એ કરબોજનો આધાર તરીકે આપણે રેસિડન્સ સ્ટેટસને ધ્યાનમાં લેવું છે. એટલે કે કરદાતાનો રહેઠાણ વિષયકનો દરજ્જો વિશે આપણે સમજૂતી વિસ્તૃત મેળવવી છે. એટલે ખાસ કરીને અહીં આપણે જોઈશું કે ભારતમાં આવકવેરાનો કાયદો ભારતમાંના કરદાતાના ભારતમાંના વસવાટ એટલે કે હાજરીને મહત્ત્વ આપે છે, નાગરિકત્વને નહીં. એટલે ફરીને એ વસ્તુ આપણે સમજવી જરૂરી છે કે રેસિડન્સ સ્ટેટસના કિસ્સામાં ખાસ કરીને માત્ર કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોય એટલે ભારતમાં કરવેરો ભરવા માટે જવાબદાર બની જતો નથી. ચંદ્રાણા સાહેબ, મને લાગે છે કે અહીં આપણે વિદ્યાર્થીઓને એક ઉદાહરણ દ્વારા પણ એ સમજૂતી આપવી જોઈએ કે ચોક્કસ દાખલા તરીકે સચિન તેંડુલકર છે, એ 2 વર્ષ માટે વિદેશની અંદર રમવા જાય છે, એ ભારતનો નાગરિક છે પણ વિદેશમાં 2 વર્ષ રહે છે, તો એવા સમયમાં 2 વર્ષ ભારતમાં એની હાજરી નથી. તો આવા સંજોગોની અંદર એનું રેસિડેન્શિયલ સ્ટેટસ તપાસવું પડે છે અને રેસિડેન્શિયલ સ્ટેટસના આધારે જો એ રેસિડેન્શિયલ સ્ટેટસમાં એ રહીશ અથવા સામાન્ય રહીશની પરિસ્થિતિમાં તો જ એણે ભારતની અંદર એણે ટેક્સ ભરવાનો આવે છે. જો એ રેસિડેન્શિયલ સ્ટેટસમાં નથી આવતો અને બિન રહીશ આવે છે, એ ભારતના નાગરિક હોવા છતાં પણ એ ભારતની અંદર ટેક્સ એ સમયગાળાનો ભરવા પાત્ર નથી. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ ને તો એમ ચાલે કે ખરેખર રેસિડેન્સ સ્ટેટસનો જે લોજિક છે એનો, એની પાછળનો જે તર્ક છે એ જ માત્ર છે કે ભારતનો નાગરિક હોવાથી એ ભારતના આવકવેરા ધારા હેઠળ કર ભરવા માટે જવાબદાર બનતો નથી, પરંતુ ભારતમાંની એની હાજરી જોવી જરૂરી બને છે. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું અને સમજીશું કે કરદાતાની ભારતમાંની હાજરીને આધારે એટલે કે એમની આધારે વ્યક્તિ તથા HUF માટે 3 પ્રકારના દરજ્જાઓ નક્કી કર્યા છે. એમ જેમ શખ્સની વ્યાખ્યામાં આપણે જોયું કે ઇટ મે બી એ ઇન્ડિવિજ્યુઅલ, ઇટ મે બી એ HUF, ઇટ મે બી એ કંપની, ઇટ મે બી એ ફર્મ, ઇટ મે બી એ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, એ પ્રકારના કરદાતાઓ શખ્સની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. પણ અહીં આપણે સમજીશું ખાસ કરીને યુનિવર્સિટી અભ્યાસમાં યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જે આવકવેરાનો અભ્યાસક્રમ મૂકવામાં આવ્યો છે એમાં જે જોગવાઈઓ મૂકવી છે માત્ર ને માત્ર ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત કરદાતાઓને ધ્યાનમાં લઈને જોગવાઈઓ મૂકવામાં આવી છે. એટલે આપણે એ સમજીશું કે આપણે જે કંઈ જોગવાઈઓ ભણીશું એ માત્ર ને માત્ર વ્યક્તિગત કરદાતાઓ માટે
જેમ ચંદ્રાણા સાહેબે વાત કરી કે આ સાતે સાત પ્રકારના જે શખ્સો છે એ દરેક માટે કાયદામાં કંઈક કંઈક જુદી જુદી જોગવાઈઓ મૂકવામાં આવી છે, પણ આપણે અત્યારે આપણી આ ચર્ચા માટે એટલે કે રેસિડેન્શિયલ સ્ટેટસ સમજવા માટે આપણે એટલું ચોક્કસ સમજીશું કે આપણે જે સ્ટેટસ ભણી રહ્યા છીએ એ વ્યક્તિગત કરદાતાઓ માટે, વ્યક્તિગત અને HUF બંને માટે આ રહેઠાણ વિષયકના ત્રણ દરજ્જાઓ નક્કી કર્યા છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. આ ત્રણ દરજ્જાઓ કયા કયા છે? પહેલું છે રહીશ, રેસિડેન્ટ, જેની વિસ્તૃત સમજૂતી આપણે આ લેખ આ જ વ્યાખ્યાન દરમિયાન પછીથી આપણે લઈશું. બીજો દરજ્જો જોઈએ એ છે સામાન્ય રહીશ, ઓર્ડિનરીલી રેસિડેન્ટ. અને ત્રીજો દરજ્જો જે બને છે બિન રહીશ. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ કરદાતાઓના કિસ્સામાં રહેઠાણ વિષયકના ત્રણ મુખ્ય દરજ્જાઓ બને છે. એટલે આપણે પહેલું સમજ્યા કલમ ચાર, એટલે કે આવકવેરા 1961ના આવકવેરા ધારાની સેક્શન 4 આપણે સમજ્યા. હવે આપણે સમજીશું કલમ 5, કારણ કે આપણે એ સમજ્યું છે કે બેઝિસ ઓફ ચાર્જ એટલે રેસિડેન્સ સ્ટેટસ આ ત્રણ નક્કી કર્યા છે. આ ત્રણ રેસિડેન્સ સ્ટેટસ જુદા જુદા છે, રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. આ ત્રણે ત્રણ એમના જે દરજ્જાઓ છે એમના આધારે એમની કર ભરવાની જવાબદારીમાં કંઈક વધારો ઘટાડો થવાનો છે, બરાબર ને ચંદ્રાણા સાહેબ? આ દરજ્જાઓના આધારે એમની કરપાત્રતા નક્કી થવાની છે, કઈ આવક એની કરવેરો ભરવા માટે. કરદાતા રહીશ છે તો એના માટેનો નિયમ કર ભરવા માટે જુદો છે, જો એ સામાન્ય રહીશ છે તો એને કરદાતાનો કર ભરવા માટે નિયમ જુદો છે, અને જો બિન રહીશ છે તો એવા સંજોગોમાં પણ એને ભારતમાં કર ભરવાનો છે કે કેમ એના માટેનો કાયદો જુદો છે સાહેબ. એટલે હવે આપણે ખરેખર કલમ 5 સ્કોપ ઓફ ધ ઇન્કમ 1961ના આવકવેરા ધારાની સેક્શન 4 એ સ્કોપ ઓફ ધ ઇન્કમ બતાવે છે, એટલે કે કરદાતાનો આવકનો વ્યાપ બતાવે છે. કઈ આવક એની રહીશનો દરજ્જો ધરાવતા કરદાતાની કઈ આવકનો સમાવેશ કર માટે પાછલા વર્ષની કઈ આવકનો સમાવેશ કર માટે થશે, બિન સામાન્ય રહીશ માટે કઈ આવકોનો સમાવેશ થશે અને બિન રહીશ માટે કઈ આવકોનો સમાવેશ થશે. એટલે ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું રહેઠાણ વિષયકનો દરજ્જો અને કરવેરાની જવાબદારી કલમ 5 સેક્શન 5. રહેઠાણ વિષયક કોઈપણ દરજ્જો ધરાવતા કરદાતાને ભારતમાં મળેલી કે મળેલી ગણાતી અને ભારતમાં ઉપજેલી કે ઉપજેલી થયેલી બધી જ આવક કરપાત્ર છે. એટલે એક વસ્તુ આપણે અહીં નક્કી એ સમજીશું કે કરદાતાનો કોઈ પણ પ્રકારનો દરજ્જો એ પછી રહીશ હોય, સામાન્ય રહીશ હોય કે બિન રહીશ હોય, ભારતમાં મળેલી બધી જ આવક છે એ કરપાત્ર બને છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું સામાન્ય રહીશનો દરજ્જો ધરાવતા કોઈ પણ કરદાતાને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ મળેલી કે ઉપજેલી આવક કે મળેલી ગણાતી બધી જ